गुजरात नी D9 न्यूज यूट्यूब चैनल ने सब्सक्राइब करी क्लिक करो बेल आइकन करो अने मेड़वो विश्वभर ना न्यूज अपडेट। છેલ્લા થોડા વર્ષથી તાલાલા પાલિકા વીજ બિલને લઈને ચર્ચાઓમાં આવી રહી છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકાને વીજ વિભાગે વીજ કનેક્શન કાપવાની ચીમકી ભરી નોટિસ ફટકારી છે। તાલાલા નગરપાલિકા પાસે વીજ વિભાગનું કરોડોનું લેણું બાકી છે। રૂપિયા 10.53 કરોડના વીજ બિલની ભરપાઈ માટે પાલિકાને PGVCL દ્વારા ફટકારાઈ છે નોટિસ। છેલ્લા ઘણા વર્ષોથી વીજ વિભાગનું તાલાલા પાલિકા પાસે લેણું બાકી છે અને તે લેણું પાલિકા ભરપાઈ કરતી નથી। 9.66 કરોડ પાણી પુરવઠાના અને 87 લાખ સ્ટ્રીટ લાઇટ કનેક્શનના વીજ બિલ બાકી છે। જો પાલિકા વીજ બિલની બાકી રકમ ભરપાઈ નહીં કરે તો વીજ પુરવઠો કાપી નાખવામાં આવશે તે વીજ વિભાગે પાલિકાને નોટિસ ફટકારી છે। જો તાલાલા પાલિકા દ્વારા વીજ બિલ નહીં ભરાય તો અંધારપટ સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। 2 વર્ષ પહેલાં પણ પાલિકાએ વીજ બિલ ન ભરતા પાલિકાની સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપ્યું હતું। જો કે પાલિકાના ક્લાર્કના કહેવા મુજબ વીજ બિલ ઘણા વર્ષથી ભરવાનું બાકી છે। વર્તમાન વર્ષમાં કોરોનાને લઈ ટેક્સની રકમ આવી નથી જેના કારણે બિલ ભર્યું ન હતું। અમે વીજ વિભાગને હાલ 5 લાખ રૂપિયા ભર્યા છે। હાલ રોડના કામ ચાલી રહ્યા છે, ખર્ચ તેમાં થઈ રહ્યો છે। અમારી પાસે આવડું મોટું વીજ બિલ ભરવાના રૂપિયા નથી। ટેક્સની આવક 15 લાખ છે, જેમાંથી કર્મચારીના પગાર અને બધું કરવાનું હોય છે। જો કે 10 કરોડના બિલ સામે 5 લાખ રૂપિયા વીજ વિભાગને ભરપાઈ કર્યા છે। હવે જોવું રહ્યું કે વીજ વિભાગ 5 લાખમાં સંતોષ માને કે પાલિકાનું કનેક્શન કપાય। નગરપાલિકાનો જે 10 કરોડ રૂપિયાનો PGVCL નોટિસ આપી છે તેમાં 9 કરોડ અને 10 લાખ રૂપિયા પાણી પુરવઠા બોર્ડના છે અને 87 લાખ રૂપિયા બિલ છે સ્ટ્રીટ લાઇટનું છે। પાણી પુરવઠાનું બિલ છે એ લાંબા સમયથી ખેંચાતો હોય છે। 31/3/2014 સુધીમાં પાણીનું બિલ અને સ્ટ્રીટ લાઇટનું બિલ વન ટાઈમ સેટલમેન્ટને કારણે સરકારશ્રીની યોજના મુજબ અમે ભરપાઈ કરી દીધું હતું। આ જે બિલ છે 1/4/2014 બાકી બોલે છે। તાળા નગરપાલિકાની મેક્સિમમ 4 કરોડ રૂપિયા જેવી ટેક્સની રિકવરી બાકી હોય, જેના કારણે કોવિડ મહામારીને કારણે લોકડાઉન અને ઘરે ઘરે જઈ ન શકતા હોય ડોર ટુ ડોરને કારણે, જેના કારણે રિકવરી બહુ સાવ ઓછી છે, જેની અસર સીધી 100 બંડોળ ઉપર પડે છે, જેથી કરીને આ બિલ અમે સમયસર ભરી શકતા નથી। બીજું કે તાળા વિસ્તારની અંદર અત્યારે 70% વિસ્તારની અંદર રોડના કામ સીસી રોડ પેવરોડના રોડ કામ ચાલુ છે, તેને કારણે પાણીની પાઇપલાઇનો તૂટે છે, તેમાં પણ નગરપાલિકાને ખર્ચો વધારે થાય છે, જેથી કરીને અમે આ બિલ સમયસર ભરી શકતા નથી। જે નોટિસ મળી છે તેના બદલામાં અમે કાલની તારીખમાં 5 લાખ રૂપિયા PGVCL તાત્કાલિક ભરી દીધા છે અને હવે પછી જે ટેક્સની રિકવરી આવશે તેમાંથી નગરપાલિકા રેગ્યુલર ભરવાનું આયોજન કરેલું છે। રજૂઆત તો કરી છે પણ એને કારણે શું છે કે ટેક્સની રિકવરી પણ બહુ ઓછી આવે છે, આને કારણે 100 બંડોળ ઉપર બહુ ખર્ચા વધે છે, એને કારણે PGVCL સમયસર ભરી શકાતો નથી। નગરપાલિકાને જોઈએ તો 4 કરોડ રૂપિયા જેવું તો ટેક્સની વેરા બાકી છે, જેને સામે દર મહિને નગરપાલિકાને મેક્સિમમ પગાર સહિત 20 થી 21 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે, જેને કારણે એમાં 15 લાખ રૂપિયા જેવી દર મહિને રિકવરી આવે છે, 5 લાખ રૂપિયાનો નગરપાલિકાનો લોસ જાય છે, જેને કારણે PGVCL બિલ ભરી શકે, કર્મચારીના પગાર છે, મેન્ટેનન્સ છે, પાણી પુરવઠાનું છે, સ્ટ્રીટ લાઇટનું છે, બધી કરીને એને કારણે રિકવરી બહુ છે ને ભૂગંડની આવક ઓછી હોવાને કારણે ભરી શકતા નથી। બ્યુરો રિપોર્ટ D9 ન્યૂઝ।